छोटाउदेपुर में दीपड़ाए एवी दहशत फैलावी छे कि आसपासना चार थी पांच गामना लोकोनी ऊंघ हराम थई गई छे। दीपड़ा ने पकड़वा माटे गाम धंधे लाग्युं छे। हाथमां धार्या पावडा लोकोनुं टोळुं खेतरो खूनता लोको અને મનમાં છે ડર। તો બીજી તરફ લોકોમાં આક્રંદ અને રોષ। આ દ્રશ્યો છે છોટાઉદેપુરના બોડેલી પંથકના। આ જનતા અન્ય કોઈને નહીં પરંતુ આદમખોર દીપડાને શોધી રહ્યો છે। કેમ કે બોડેલી આસપાસના ગામડાઓમાં માનવ પક્ષી દીપડાએ દહેશત ફેલાવી છે કે લોકોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે। એક દિવસ પણ એવો નથી કે કોઈને કોઈ વ્યક્તિ પર દીપડાએ હુમલો ન કર્યો હોય। આ વખતે ખેતરમાં રમતા બાળકને દીપડાએ દબોચી લીધો। જો કે બાળકનો જીવ બચાવવા પિતાએ પોતાના જીવ ખતરામાં મૂકી અને દીપડા સાથે પાથ ભેળી લીધી અને વૃક્ષ પર ચડી દીપડાના મોઢામાંથી બાળકને છુડાવ્યો। એ એવું વસ્તુ કર્યો કે ગળે પકડીને લઈ ગયો, ઝાટકમાં ત્રાટકીને લઈ ગયો અને સીધો ચડી ગયો ઝાડ ઉપર અને ઝાડ ઉપર છોડીને દાળ ઉપર છોડીને મારા છોકરાને ભાગી ગયો છે દીપડો। હા, ફોરેસ્ટ ખાતા આ બીજો બનાવ છે, આ 10 દિવસની અંદર આ બીજો બનાવ છે, પહેલા બી જાણ થઈ છે ફોરેસ્ટ ખાતા। છેલ્લા 10 દિવસમાં દીપડાએ આ બીજા બાળક પર હુમલો કર્યો છે। આ અંગે લોકો વન વિભાગને રજૂઆત કરીને થાકી ગયા, પરંતુ વન વિભાગને જાણે ગરીબ લોકોના જીવની કોઈ કિંમત જ ન હોય તેવી રીતે માત્ર પાંજરા મૂકી અને સંતોષ માની લીધો છે। ત્યારે હવે લોકોએ દીપડાને પકડી પાડવા ઝુંબેશ શરૂ કરી છે। તો એકલા એકલા પણ જવું પડતું હોય છે, તો એકલા જાય તો આ રીતની કન્ડિશન ઊભી થાય છે કે અચાનક શું બનાવ બનો, આજે કે અચાનક હુમલો કરી બેસે દીપડાએ, તો એ અચાનક હુમલો કરી બેસે તો એની પાસે એની ઉપર સરકારે એની શું કે એની ઉપર નજર રાખવી જોઈએ। અહીં રાત્રે લોકો શાંતિથી ઊંઘી નથી શકતા। ગામના લોકોના ધબકારા પણ સેકન્ડે સેકન્ડે વધી રહ્યા છે, કારણ કે ગામ લોકોને એ નથી ખબર કે અંધારી રાતમાં કોનો ભોગ લેવાશે, આ કાળમુખી મોત કોને ફાડી ખાશે તે ખબર નથી લોકોને। હવે તો દીપડો પાંજરે પુરાશે ત્યારે જ જનતાને હાશકારો થશે। સૈજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો અરવલ્લીના મોડાસાના ગઢડા ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। દીપડાએ ગામમાં પશુનું મારણ પણ કર્યું છે। દીપડાની દહેશતથી શ્યામપુર, લાલપુર સહિતના ગામના લોકો ડરી ડરી અને જીવી રહ્યા છે। દીપડા અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને લઈને વન વિભાગે પાંજરું મૂકી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે। પરંતુ ગામ લોકોનું કહેવું છે કે તેઓ ખેતરે પણ નથી જઈ શકતા, લગ્ન સિઝન હોવા છતાં લોકો એકલા બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। દીપરો આવી સાથે બહુ બીક લાગે છે, અમને પાણી વારવા જઈએ ને ખેતરમાં મકાઈ વાય છે, ઘઉં આવે છે, બધું આવી છે। 2-3 દિવસ દીપડો આવેલો છે ખેતરમાં, જાતે બીક લાગે છે, તબેલા છે, પશુપાલક બધું જાતે બહુ બીક લાગે છે ત્યાં આગળ। કેવી રીતે નીકળું રાત્રે, તો સાદા કે પછી નીકળાતું નથી ગામમાં, વન વિભાગ કાર્યકારી કરેલી છે, પાજરું મૂકી છે ત્યાં રોહિણી ત્યાં આગળ મૂકી છે। અમારા ગામે 2 દિવસ પહેલાં દીપડો આવેલો અને 2-3 દીપડાનો માહોલ છે અને ગામના નજીક છેક 50 મીટર દૂર આવી ગયો છે, ગામના નજીક તબેલા પણ આવેલા છે અને ખેડૂતોને રાત્રે પાણી વારવાની તકલીફ પડે છે। વન વિભાગે પોજરું તો મૂકી છે પણ એ હવે ક્યારે દીપડો પુરાય ન, બહુ અમારા ગામે બહુ માહોલ ખરાબ છે। તો આગળ 2-3 દિવસથી દીપડો રોજ આવે છે અને 2-3 પશુનું મારણ પણ કરેલું છે અને કાલે દિવસે પણ એક ઘેટા ચારાવાળાનું ભાઈનું એક ઘેટું પણ લઈ ગયું છે। એટલે અમારી સરકારશ્રીને એક જ વિનંતી કે આ દીપડા જે 3 ફર છે એનું કંઈક ને કંઈક નિરાકરણ લાવો। મહેરબાન ડીએફઓ સાહેબ તેમજ આરએફઓ સાહેબની સૂચનાથી અમે સ્થળ તપાસ કરી અને રોજકામ અને પંચકાસ કરેલ છે અને તેના ફૂટપ્રિન્ટ એટલે પગમાર્કના પણ અમે ફોટો લીધા હતા। ત્યારબાદ પાંજરું અમે જે સ્થળે હતું તે સ્થળેથી લાવી અને ત્યાં અત્યારે હાલ ગઢડા ગામે મૂકેલ છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ, મને રજા આપશો, નમસ્કાર।